બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના વિખવાદનો આજે અંત આવ્યો છે। ધાનેરા નગરપાલિકાના વર્તમાન પ્રમુખો કિરણબેન સોની સાથે અન્ય 5 સદસ્યો કે જે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈ આવ્યા હતા તે ભારતીય જનતા પાર્ટીએ ગત રોજ તમામ 6 સદસ્યોને બરતરફ કર્યા છે। ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 6 સદસ્યો ચૂંટાઈ આવ્યા હતા। જો કે ગત શનિવારના રોજ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ માટેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના આદેશનો અનાદર કરી પ્રમુખ માટે કિરણબહેન સોની સાથે જ 5 સદસ્યોએ ઉમેદવારી નોંધાવી હતી। ચૂંટણી દરમિયાન નસીબના જોરે ચિઠ્ઠીમાં કિરણબહેનનું નામ આવતા તેઓએ ભાજપના ખેસ સાથે ગત સોમવારના રોજ પ્રમુખનું સુકાન સંભાળ્યું હતું। તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા દ્વારા 3 દિવસની નોટિસ આપી બળવો કરનાર સદસ્યોનો ખુલાસો માંગ્યો હતો અને ખુલાસામાં કોઈ પ્રત્યુત્તર ન મળતા ગત રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે લેખિતમાં ધાનેરા નગરપાલિકાના 6 સદસ્યોને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે। ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિત અન્ય પાર્ટીના આગેવાનો સાથે બળવા બાબતે ચર્ચા કર્યા બાદ તમામ પક્ષના આગેવાનોએ પાર્ટી વિરુદ્ધના કાર્યને અશોભનીય બાબત ગણાવી 6 સદસ્યોને સસ્પેન્ડ કરવા માટે તમામ એ સાથે નિર્ણય લેતા કિરણબહેન સોની, ઇન્દુબહેન જોશી, ગીતાબહેન વાઘેલા તેમજ શારદાબહેન પ્રજાપતિ સહિત ઉમાકાંત મિસ્ત્રીને પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।